હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ને આશા કરો છો કે દરેક લોકો મજામાં જ હશે પેરેન્ટિંગ પેરેન્ટિંગહુડ એટલે કે બાળકના માતા પિતા બનવું અને હા જોત જોતામાં તો બાળક એક મહિનાનું પણ થઈ જાય છે એક મહિનાના બાળકનો ગ્રોથ કેટલો હોય તેનું શું ડેવલપમેન્ટ થવું જોઈએ એ દરેક વસ્તુ આજે આપણે આ વિડીયોમાં જોઈશું પેરેન્ટ્સ બનવું એ ખૂબ જ ઇઝી નથી મારી લાઈફમાં ઘણા બધા ચેન્જીસ આપ્યા હશે જેમ કે બાળકને ફીડિંગ કરાવવાનું બાળકની માટે જાગવાનું બાળકના માટે જ બધું જ કરવાનું અત્યારનો ફેઝ એવો છે કે તે થાકવાળો પણ લાગશે અને હા એની અંદર મજા પણ ખૂબ આવશે તો ચલો એક મહિનાના બાળકનું શું ગ્રોથ છે શું ડેવલપમેન્ટ છે ને એની અંદર શું કાળજી રાખવા જેવી છે તે દરેક વસ્તુનું ડિસ્કશન આજે આપણે આ વિડીયોમાં જોઈશું આખો આખો વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થવાનો છે તો છેલ્લે સુધી જરૂરથી જોજો હું છું પ્રિયંકા રાણા અને પ્રિયંકા બેબીમાં તમારું સ્વાગત છે સૌથી પહેલાં આપણે બાળકના માઇલસ્ટોન જોઈશું કે બાળકની અંદર શું શું ફેરફાર જોવા મળે છે એમાં સૌથી પહેલું પોઈન્ટ આવે છે વિઝ્યુઅલ ડેવલપમેન્ટ બાળક તમે જોઈ શકો છો કે એક જગ્યાએ ફોકસ પણ કરતું થઈ જાય છે તેને ડાર્ક કલરથી એટ્રેક્ટિવ ખૂબ જ લાગે છે અને હા ફેમિલીની અંદર કોણ કોણ છે જેમ કે મમ્મી છે પપ્પા છે કે બીજા બધા સભ્યો છે એ લોકોને પણ ફેસથી રેકગ્નાઇઝ કરતું થઈ જાય છે તમે જોઈ શકશો કે બાળક એક જગ્યાએ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને એક જગ્યાએ ફોકસ આપીને પણ જોઈ શકે છે આ એનું હતું પહેલું માઇલ સેકન્ડ માઇલસ્ટોન છે હેડ અને લેગ આર્મ મુવમેન્ટ બાળકનું તમે જોશો એક મહિનાની અંદર હાથનું મુમેન્ટ અને પગનું મુમેન્ટ ખૂબ જ વધી ગયું હશે તે તેનું માથું પણ ખૂબ ઘુમાવ્યા કરતું હશે ઘડીકમાં આ બાજુ પલટાવશે તો ઘડીકમાં પેલી બાજુ પલટાવી દેશે અને હા હાથ પગ પણ ખૂબ ઊંચા નીચા કરતું રહેશે આ એક ખૂબ જ સારું ડેવલપમેન્ટ છે બાળકની અંદર આ ડેવલપમેન્ટ એક મહિનાની અંદર જોવા મળી જ જાય છે તમે જોશો કે બાળકની પકડ પણ ખૂબ જ મજબૂત છે તમે જો એકવાર હાથ આપશો તેને તો એ આંગળી એકદમ ફિટમ ફિટ પકડીને રાખશે બાળકની આ મજબૂતાઈ એક મહિનાની અંદર ડેવલપ થઈ જ જાય છે થર્ડ ટોપિક છે હિયરિંગ અને અવેરનેસ ડેવલપમેન્ટ બાળકને તમે જોશો કે એક જગ્યાએ જો વધારે નોઈઝ થતો હશે વધારે પડતો અવાજ થતો હશે તો તેનું માથું તરત જ એ બાજુ ગુમાવી દેશે આ એક મહિનાની અંદર એટલું ડેવલપમેન્ટ થઈ જાય છે બાળક તેની માતાને સ્મેલથી જ ઓળખી જાય છે માતાનું દૂધ કયું છે એ પણ એને ખબર પડી જાય છે તેને સ્પર્શનો પણ ખબર પડી જાય છે તમે ધ્યાન આપજો જો મમ્મીના ખોણામાં જશે તો એ તરત જ ચૂપ થઈ જશે એક મહિનાની અંદર તેના માતા સાથે તે એટલું બધું અટેચમેન્ટ થઈ જાય છે અને કે એને માતાનો સ્પર્શ અને સ્મેલ પણ ઓળખવા લાગે છે આ જ રીતે અવેરનેસ અને હિયરિંગ ડેવલપમેન્ટ એક મહિનાની અંદર થઈ જાય છે ફોર્થ ટોપિક છે બાળકનું વજન બાળકનું વજન જો બાળક સ્તનપાન જ કરતું હશે તો તેનું જન્મ્યા પ્રમાણે જેટલું પણ વજન હશે તેનાથી સાતથી આઠ ટકા ઘટવાની શક્યતા હોય છે એ એકદમ જ નોર્મલ છે તો તેની અંદર ચિંતા કરવા જેવું કંઈ જ નથી અને હા બાળક જો ફોર્મ્યુલા મિલ્ક લેતું હશે તો બાળકનું વજન તેના જન્મના વજન કરતાં પાંચ ટકા ઘટે જ છે તે પણ એકદમ નોર્મલ જ છે તમારે ધ્યાન એટલું જ રાખવાનું છે કે બાળકને સતત ફીડિંગ કરાયા જ કરવાનું છે તેને ભૂખ્યું નથી રાખવાનું ને હા આપણે પણ તેનો આનંદ માણવાનો છે પાંચમો ટોપિક છે બાળકનું પેટ સાફ થવું આ તો એક જ મહિનાનું બાળક છે ને એ આખો દિવસ જમે છે અને શું શું પોટી કર્યા કરે છે હા એક મહિનાનું બાળક આવું જ હોય તેને વોશરૂમ પણ એટલી બધી લાગશે એ જમશે પણ એટલું બધું નોર્મલી એવું જોવા મળે છે કે એક મહિનાનું બાળક ચારથી છ એક દિવસના ડાયપર ભરી દે છે એટલું વોશરૂમ તો કરે જ છે તમારે એની અંદર કાળજી એ રાખવાની છે કે તેનું ટાઈપર ખૂબ જ ભીનું ના થઈ જાય કે પછી તમે તેને જે લંગોટ પહેરાવતા હોય કે પછી ગોદડી હોય એ વધારે ટાઈમ માટે ભીની ના રહે તેનાથી સ્કિન ઇન્ફેક્શન થવાની ચાન્સીસ વધી જાય છે તો બાળકની કાળજી રાખવાની છે તે સૂસું પોટી કેટલું કરે છે તે કાઉન્ટ કરવાનું છે અને હા જો વધારે પડતું ના કરે તો એ ચિંતાજનક છે આખા દિવસમાં જો ચારથી છ વાર એ સૂસું ના કરે કે પછી પોટી ના કરે તો તમારે તરત જ ડૉક્ટરનો સંપર્ક સાધવાનો છે કે બાળક કેમ આવું કરે છે ડૉક્ટરની સલાહ પ્રમાણે જ આગળ વધવાનું છે ને બાળકની કાળજી રાખવાની છે હવે આપણે જોઈશું કે એક મહિનાના બાળકનો એક દિવસ કેવી રીતે પસાર થાય છે એક દિવસની અંદર બાળકની ઊંઘ કેટલી હોવી જોઈએ બાળક એક મહિનાનું થાય ત્યાર સુધી ચૌદથી સત્તર કલાક એક દિવસની એને ઊંઘ જોઈએ જ છે દિવસના ટાઈમની અંદર ચારથી પાંચ વખત એ નાની નાની નેપ લેતો રહેશે અને હા એની અંદર કાળજી એ રાખવાની છે કે બાળક વધારે પડતું થાકેલું હશે તો બાળકને ઊંઘ તો આવતી જ હશે પરંતુ માતાએ બે બે કલાકનું એલાર્મ રાખીને બે બે કલાકે બાળક સ્તનપાન ત્યારે તમે તેને ફીડિંગ તો તો બાળકનું પેટ નહીં ભરાય આ કાળજી તમારે રાખવાની છે કે આખા દિવસની અંદર એને પૂરતો સમયની અંદર તેને પૂરતા પ્રમાણમાં જમવાનું પણ મળી રહે અને પૂરતા પ્રમાણમાં ઊંઘ પણ મળી રહે બીજું છે ફીડિંગ બાળકને જેમ મેં પહેલા જ કીધું એવી રીતે બાળક વધારે પડતું ભૂખ્યું અનુભવે છે બાળકને આખા દિવસની અંદર આઠથી નવ ફીડ તો કરાવતું હોવું જ જોઈએ એટલે કે બે બે કલાકે ફીડિંગ કરાવવાનું છે અને બાળકને પૂરતો આરામ આપવાનો છે અને હા ફીડિંગ કરાવ્યા પછી તેને બર્ફ એટલે કે ગળું પણ બોલાવાનું છે ખભા ઉપર બાળકને રાખવાનું છે ને પાછળ પીઠ ઉપર થપથપાવવાનું છે જો તેનો ડકાર નીકળી જાય તો તમારે સમજવું કે તેનું જમવાનું પચી ગયું છે તો બાળકને ગેસની કે એસિડિટીની પ્રોબ્લેમ નહીં થાય ને તેનો દિવસ ખૂબ જ સારી રીતે પસાર થશે નેક્સ્ટ ટોપિક છે અને માલિશ બાળકને સારી રીતે નવડાવવાનું છે અઠવાડિયાની અંદર તેને ત્રણ વખત ઓછામાં ઓછી તો નવડાવવાનું જ છે તે તમારે કાળજી રાખવાની છે તમે રોજે જ નવડાવશો તો એ ખૂબ જ સારું પડશે બાળકને રોજે સારી રીતે સારા તેલથી અથવા તો ઘીથી બાળકને જે માફક આવે તેનાથી માલિશ કરવાની છે માલિશ કર્યા પછી બાળકનું શરીર તેલવાળું કે ઘીવાળું રહી ના જાય એના માટે સારી રીતે સોપ કાં તો પછી બે બે બાથ તેને સારી રીતે નવડાવવાનું છે બાળકનું પાણી ખૂબ જ ગરમ ના હોય કે ખૂબ જ ઠંડુ ના હોય તેનું પણ તાપમાન બાળકની મમ્મીએ જાળવવાનું છે બાળકને નવડાયા પછી સારી રીતે સ્વચ્છ કરીને તેના બોડીને સારી રીતે મોશ્ચરાઈઝ કરવાનું છે આવી રીતે એક મહિનાના બાળકની કાળજી માતાએ રાખવાની છે હવે આપણે જોઈએ એક્ટિવિટી ફોર વન મંથ એક મહિનાનું બાળક હોય તો તેને કેવી રીતે રમાડવું ને તેની જોડે શું એક્ટિવિટી કરવી તો બાળકનું ડેવલપમેન્ટ ખૂબ જ સારી રીતે થઈ શકે તે આપણે જોઈએ તેમાં પહેલો ટોપિક છે ટોક ટુ ધેમ બાળકની સાથે વાતો કરો તમારી ભાષા ભલે સમજ તો નહીં હોય અત્યારે પરંતુ હા તમે શું કહેવા માગો છો એ એના વર્ડ ટુ વર્ડ એને ખબર ના પડે પરંતુ તેને ખૂબ જ સારી રીતે ખબર પડે છે કે આ લોકો મારી જોડે વાત કરે છે તો એ એની કાલી ગેલી ભાષાની અંદર કઈ પણ સમજશે ને ખૂબ જ સારી રીતે તમને રિસ્પોન્સ પણ આપતું થશે આવી રીતે બાળકની હિયરિંગ કેપેસિટી અને અવેરનેસ ખૂબ જ સારી રીતે ડેવલપ થાય છે તો બાળકની જોડે વાતો હંમેશા કરતા જ રહેવાનું બાળક જ્યારે પણ નાનું હોય ને તો એને લેંગ્વેજ ના ખબર પડે તો જ્યારે પણ વાતો કરતા હોય ને ત્યારે એ વાત ધ્યાન રાખવાની કે તમારે અલગ અલગ પ્રકારના ફેસીસ બનાવવાના ઘડીકમાં હસવાનું ઘડીકમાં જોશથી હસવાનું જોકર જેવું બની જવાનું બાળક માટે બધા જ નાટકો કરી દેવાના આવા બધા નાટકો કરશો ને તો નાના બાળકને ખૂબ જ મજા આવશે તો એક મહિનાના બાળકને આવી રીતે એક્ટિવ રાખવાની આ ખૂબ જ સરસ મજાની ગેમ છે અલગ અલગ ફેસિસ બનાવો ને બાળકને મજા કરાવો બાળકને એક વસ્તુ પર ફોકસ કરવાનું શીખવાડો એક મહિનાનું બાળક છે ફોકસ કરવાનું તો શીખી જ જશે એનું જે પણ ફેવરેટ ટોય હોય તમે રમકડા તો ઘણા બધા લાયા જ હશો પરંતુ હા પેલા જે નાના ઘોઘરા મળે કે પછી સોફ્ટ ટોઇસ હોય એવા એકદમ બ્રાઇટ કલરના હોય ને રેડ કલર છે કે પછી ડાર્ક યલો કલર એવા કલરના ટોઈસ બાળકને બતાવો અને લેફ્ટથી રાઇટ થી લેફ્ટ ફેરવો તો બાળકને જોવાની પણ મજા આવશે એનું વિઝ્યુઅલ ડેવલપમેન્ટ પણ ખૂબ જ સારું થશે ને બાળકને આ ગેમ રમવાની મજા પણ આવશે તો જોયું ને કેટલું સિમ્પલ છે બાળક જોડે રમવાનું બાળકને મજા કરાવો અને તમે પણ મજા કરો એક મહિનાનું બાળક આટલું બધું કરી શકે છે ખબર હતી કે શું નથી ખબર ને બસ તો હવે આવી જ રીતે બાળક માટે જીવતા રહો બાળકને પણ ખૂબ મજા આવશે બાળકની જોડે બાળક થઈને રહેશો તો બાળકને પણ મજા આવશે અને તમારો પણ સમય પસાઈ જશે એ ધ્યાનમાં એ રાખવાનું છે કે એક મહિનાનું બાળક છે તો બાળકને જેટલો આરામ જોઈએ છે એટલો જ આરામ માતાને પણ જરૂરી છે તો તેનો જે પણ સાથીદાર હોય કે ઘરના બીજા સદસ્યો હોય તેને માતાની પણ કાળજી રાખવાની છે તેને પણ પૂરતો આરામ મળી રહે છે ને એ પણ ધ્યાનમાં રાખવાનું છે માતા જો સુરક્ષિત હશે તો બાળક પણ સુરક્ષિત રહેવાનું જ છે માતા એની કાળજી સારી રીતે રાખી શકશે તેને જો પૂરતો આરામ મળી રહેશે તો બાળક પણ પૂરતો આરામ અને એ પણ ખુશ જ રહેવાનું છે તો માતાએ પણ તેની કાળજી રાખવાની છે અને હજી તો એક જ મનનું થયું છે આગળ જતા તો ઘણા બધા દિવસો આવશે એની અંદર ખૂબ મજા આવશે બસ તો તમારું પેરેન્ટિંગ હૂડને એન્જોય કરો અને એક મહિનાના બાળકનું શું ડેવલપમેન્ટ છે ગ્રોથ છે એ બધું જાણીને કેવું લાગ્યું એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો તેને લાઈક કરજો ને હા બીજા લોકોને શેર પણ કરજો થેન્ક યુ સો મચ